नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आरेजा, धोरण दस ना तमाम विद्यार्थी मित्रों आज वीडियो में स्वागत करू छू। मित्रों, अपने पाठ छ अपना भारत सांस्कृतिक वारसो स्थलों की चर्चा कर रहा है, जेमा आगन अपन जो स्थल है ये बृहदेश्वर मंदिर। मित्रों, आ बृहदेश्वर मंदिर जे छे ये तमिलनाडु राज्य नी अंदर तंजोर एले के थंजावुर मां आवेलुं छे। मित्रों, तमने याद हशे ज्यारे आपणे नृत्य कला भण्या हता तेमां भरतनाट्यम जे नृत्य छे, तो तमे जो भरतनाट्यम नृत्य जे छे एनुं उद्भव स्थान तमिलनाडु नो तांजोर जिल्लो हतो, आवुं बराबर आपणे भणी चुक्या छे। तांजोर अत्यारे जेने आपणे तांजोर कहीए छीए थंजावुर तरीके ओळखाय। हवे आजे थंजावुर छे, एक समय चोल वंश ना जे राजाओ हता एनी राजधानी हती। थंजावुर जे छे ए चोल वंश ना राजाओनी राजधानी हती। हवे अहींया दरिया किनारे भगवान शंकर नु विशाल मंदिर आवेलु छे। शंकर एटले शिवजी, जेना कारणे एने बृहदेश्वर मंदिर तरीके ओळखवामां आवे छे। आ मंदिर नु निर्माण ईस्वी सन 1003 थी 1010 ना समय में करवामां आवेलुं छे। 1003 थी 1010 नो समयगाळो बृहदेश्वर मंदिर नो हतो। अने चोल वंश नी अंदर राज चोल नामनो जे राजा थई गयो ए राजा द्वारा आ मंदिर नो निर्माण कार्य करावामां आवेलुं छे। माटे आ मंदिर ने राजेश्वर मंदिर तरीके पण ओळखवामां आवे छे। फरथी ध्यान आपजो मित्रों, बृहदेश्वर मंदिर तमिलनाडुना तांजोर नामना गाममां एटले के शहेरमां आवेलुं छे। तांजोर जे थंजावुर तरीके ओळखातुं, जे एक समय चोल वंशना राजाओनी राजधानी हती। હવે તાંજોરની અંદર એટલે કે થંજાવુરની અંદર દરિયા કિનારે ભગવાન શિવજીનું ભગવાન શંકરનું વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે, માટે બૃહદેશ્વર મંદિર તરીકે જાણીતું છે। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળામાં થયું છે અને ચોલ વંશના રાજા રાજ ચોલ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે, માટે એ મંદિરને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ મંદિર पांचसौ मीटर लाबू, 250 मीटर पोड़ू, अने माफ करजो 500 फूट लाबू, 250 फूट पोड़ू, अने 200 फूट ऊंचू छे। एवं कहेवामां आवतुं के आ मंदिरनुं निर्माण एवी रीते करवामां आव्युं हतुं કે આ મંદિરનો પડછાયો ક્યારે પણ જમીન ઉપર પડતો નહીં। ફરતી ધ્યાન આપો, આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલું કે એનો પડછાયો ક્યારે જમીન ઉપર પડતો નહીં। એટલે દક્ષિણ ભારતમાં જે પ્રાચીન કાળના જે મંદિરો છે એ મંદિરોમાં બૃહદેશ્વર મંદિર સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે, અને જે દ્રવિડ શૈલીમાં તૈયાર કરવામાં આવેલું છે। કઈ શૈલીમાં મિત્રો? દ્રવિડ શૈલીમાં તૈયાર કરવામાં આવેલું છે। હવે એના પછીની વાત આપણે કરીએ, કુતુબ મિનાર। કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં। તમારામાંથી મોટાભાગના બાળકોને ખબર જ હશે કે કુતુબ મિનાર જે છે દિલ્હીમાં આવેલો છે। ગુલામ વંશ
અને ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબક દ્વારા આ મિનારાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, પરંતુ એનું મૃત્યુ થયું. એટલે કુતબુદ્દીન ઐબકનો જે જમાઈ હતો ઇલ્તુત્મિશ, એના દ્વારા 1210 સુધીમાં આ નિર્માણ કાર્ય પૂરું થયું. ફરતી ધ્યાન આપજો, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, એટલે સલ્તનત કાળ જે છે સલ્તનત કાલીન ઉત્તમ સ્થાપત્ય ગણાય છે, જે આપણા દેશમાં મુસ્લિમ શાસકો થઈ ગયા એમાં ગુલામ વંશ, તો ગુલામ વંશના સ્થાપક છે કુતબુદ્દીન ઐબક, જેમના દ્વારા કુતુબ મિનારનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું, પરંતુ કોઈ કારણસર એમનું મૃત્યુ થયું, અવસાન થયું. એટલે આ નિર્માણનું અધૂરું કાર્ય પૂરું કોણે કરાવ્યું? એમના જમાઈ ઇલ્તુત્મિશે. અને 1210 સુધીમાં આ નિર્માણ કાર્ય પૂરું થયું. હવે આ કુતુબ મિનારની વિશેષતા જોઈએ તો કુતુબ મિનાર જે છે 72.5 મીટર એની ઊંચાઈ છે. મિત્રો, એનો જે તળિયું છે, તળિયાનો ઘેરાવો 13.75 મીટર છે, અને ટોચનો જે ઘેરાવો છે, છેક ઊંચાઈનો ઘેરાવો છે, એ 2.75 મીટર છે. એટલે તમારી ચોપડીમાં પણ કુતુબ મિનારનો જે ફોટો આપેલો છે, બરોબર છે, એ આમ આમ નળાકાર કહેવાય, આમ નળાકાર નહીં, બરોબર, શંકુ આવી રીતે કેમ કહીએ, તો આ તળિયાનો ઘેરાવો થયો. આ તળિયાનો જે ગોળ રાઉન્ડ છે ને, આ 13.75 મીટર છે, અને છેક ઉપરનું જે છે આ જે ઘેરાવો છે 2.75 મીટર છે, અને એની જે ટોટલ ઊંચાઈ છે એ 72.5 મીટર છે. મિત્રો, હવે આ મિનારો બનાવવામાં લાલ અને આરસ પથ્થરનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવેલો છે. લાલ પથ્થર અને આરસ પથ્થરનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવેલો છે, અને એ પથ્થર ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુરાનની આયાતો કંડારવામાં આવી છે, બરોબર, અને એનો ઉપયોગ નમાઝ માટે, અજાન આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. તો આમ આજે આપણા દેશની અંદર પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચી ઇમારત, પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચી ઇમારત અથવા તો સૌથી ઊંચો મિનારો એ કુતુબ મિનારને ગણવામાં આવે છે. મિત્રો, ફરીથી ધ્યાન આપો, કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, મુસ્લિમ સલ્તનત કાળના સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો ગણવામાં આવે છે. ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબક દ્વારા આ કુતુબ મિનારના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવેલી, પરંતુ આકસ્મિક એનું કોઈ અવસાન થયું, એટલે આ નિર્માણ કાર્ય એનો જમાઈ ઇલ્તુત્મિશે 1210 સુધીમાં પૂર્ણ કરાવ્યું. હવે આ જે મિનારો છે એની ઊંચાઈ 72.5 મીટર છે, એના તળિયાનો જે ઘેરાવો છે 13.75 મીટર છે, ટોચનો ઘેરાવો 2.75 મીટર છે. આ કુતુબ મિનાર લાલ અને આરસ પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવેલો છે, અને આ પથ્થરો ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે, અને એનો ઉપયોગ નમાઝ, જ્યારે નમાઝ પઢવાની થાય ત્યારે અજાન આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. અને આપણા ભારતમાં અત્યાર સુધી પથ્થરોમાંથી બનેલી સૌથી ઊંચી ઇમારત અથવા તો સૌથી ઊંચો મિનારો એ કુતુબ મિનાર ગણવામાં આવે છે.
चलो આગળનું સ્થળ આપણે જોઈએ, આગળના વારસાનું સ્થળ આપણે જોઈએ તો હમ્પી। હમ્પી મિત્રો, આ હમ્પી છે એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે। કર્ણાટક રાજ્યની અંદર બિલ્લારી જિલ્લો છે અને બિલ્લારી જિલ્લાની અંદર પણ વાસ્પેટ તાલુકો છે। होस्पेट तालुका में तुंगभद्रा नदी, आ तुंगभद्रा नदी ना किनारे हम्पी आवेलू छे। फरती ध्यान आपजो, कर्नाटक राज्य नी अंदर बिल्लारी जिल्ला ना होस्पेट तालुका में तुंगभद्रा नदी ना किनारे हम्पी आवेलू छे। आ हम्पी विजयनगर साम्राज्य नी राजधानी, कोनी राजधानी हतु? विजयनगर साम्राज्य नी राजधानी हतु मित्रों। हवे एवं कहेवाय छे के ईस्वी सन 1336 मां बे भाईओ हरिहर अने बुक्काराय आ बन्ने जणाए विजयनगर साम्राज्य नो पायो नाख्यो। विजयनगर साम्राज्य नो पायो नाखेलो 1336 માં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓ। તો આ વિજયનગર સામ્રાજ્યના જે શાસકો હતા કલાપ્રેમી હતા, કેવા હતા મિત્રો? કલાપ્રેમી હતા, બરોબર છે। અને એમના સમયગાળામાં સ્થાપત્યના ક્ષેત્રે એક વિશિષ્ટ શૈલી એમને તૈયાર કરી, विशिष्ट शैली में स्थापत्यों नो निर्माण थयो मित्रों। एमां पण आपणे वात करी तो ए विशिष्ट शैली ना स्थापत्य में जे पत्थर होय ए पत्थरोने कोतरीने ऊंचा विशाळ अने कलात्मक स्तंभोनी रचना करवामां आवी। विजयनगर साम्राज्यनी जे स्थापत्य कला हती एनी जे विशिष्ट शैली हती एमां पत्थरोने कोतरीने के कंडारीने ऊंचा विशाळ ने कलात्मक स्तंभोनी रचना करवामां आवी। हवे ए पत्थरोमांथी जे स्तंभ के स्तंभावलीओ तैयार करवामां आवी, स्तंभ के स्तंभावलीओ तैयार करवामां आवी, एनी उपर देवो मनुष्य पशु योद्धा नर्तकी वगैरे ना उत्कृष्ट शिल्पो मूर्तिओ तैयार करवामां आवी, जे खूब ज प्रशंसनीय गणवामां आवे छे मित्रों। हवे एमां पण કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યની અંદર સૌથી પ્રતિભાશાળી જો કોઈ શાસક થઈ ગયા હોય તો કૃષ્ણદેવરાયનો સમય ગણવામાં આવે છે। અને કૃષ્ણદેવરાયના સમયગાળામાં આ જે શૈલી છે, સ્થાપત્યની શૈલી છે, એ સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલી। તમે તેનાલી રામનનું નામ સાંભળેલું હશે, બરાબર છે। જેમ અકબરના દરબારમાં 10 રત્નો હતા, એવી જ રીતે કૃષ્ણદેવરાય જે છે, કૃષ્ણદેવરાયના દરબારમાં પણ 10 રત્નો હતા, એમાં તેનાલી રામનનું નામ ખૂબ જ જાણીતું છે। અને આપણે જે ચોથો પાઠ ભણ્યા છીએ મિત્રો, તો ચોથા પાઠની અંદર પણ જે આપણે પ્રાદેશિક સાહિત્ય આવે છે એમાં પણ આપણે વાત કરેલી કે કૃષ્ણદેવરાય છે પોતે પણ એક સાહિત્ય પ્રેમી હતા, પોતે વિદ્વાન હતા, તેલુગુ અને સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન હતા। અને એમણે તેલુગુ ભાષામાં આ મુક્ત માલ્યદા નામના ગ્રંથની પણ રચના કરેલી હતી। તો એ કૃષ્ણદેવરાયના સમયગાળામાં આ વિજયનગર સામ્રાજ્યની જે સ્થાપત્ય શૈલી છે એ સર્વોચ્ચ કક્ષાએ પહોંચી મિત્રો। એમના સમયગાળામાં એટલે કે કૃષ્ણદેવરાયના સમયગાળામાં ત્યાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિર, હજારા રામ મંદિર
તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત આજે પણ આપણે ત્યાં જોઈએ, આ ઉપરાંત તો વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુતરાયના મંદિરો પણ ત્યાં આવેલા છે. અને એક સમય આ હમ્પી છે એ બંદર પણ હતું, એટલે કે વ્યાપારનું એક મુખ્ય કેન્દ્ર પણ હતું. ફરીથી એક વાર જોઈએ છીએ મિત્રો, હમ્પી કર્ણાટક રાજ્યના બિલ્લારી જિલ્લામાં હોસ્પેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. હાલમાં તે ખંડેર હાલતમાં છે, પણ એક સમયે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. ઈસવીસન 1336 માં હરિહર અને બુકારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. આ શાસકો એટલે કે વિજયનગર સામ્રાજ્યના જે શાસકો હતા એ ખૂબ જ કલાપ્રેમી હતા અને વિજયનગરની અંદર સ્થાપત્યની એક વિશિષ્ટ શૈલી તૈયાર થઈ, જેમાં પથ્થરોને કોતરીને કે કંડારીને ઊંચા વિશાળ અને કલાત્મક સ્તંભો અને સ્તંભાવલીઓ તૈયાર કરવામાં આવી. એ સ્તંભો કે સ્તંભાવલીઓ ઉપર દેવ, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેના શિલ્પો તૈયાર કરવામાં આવ્યા, મૂર્તિઓ તૈયાર કરવામાં આવી. હવે વિજયનગર સામ્રાજ્યમાં કૃષ્ણદેવરાય જે સૌથી શ્રેષ્ઠ શાસક ગણાય છે, એમના સમયગાળામાં આ સ્થાપત્યની શૈલી સર્વોચ્ચ કક્ષાએ પહોંચી. એમના સમયગાળામાં હમ્પીમાં વિઠ્ઠલ મંદિર અને હજારારામ મંદિરનું નિર્માણ થયું. આ ઉપરાંત પણ અન્ય મંદિરો ત્યાં આવેલા છે આજે પણ એ સમયગાળામાં તૈયાર થયેલા, જેમાં વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુતરાયના મંદિરો જાણીતા છે. સાથે સાથે હમ્પી એ સમયગાળામાં વ્યાપારનું એક મોટું કેન્દ્ર પણ, કેમ કે નદી કિનારે આવેલું છે ને, બરાબર, એટલે નદીના જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવતો, એટલે એક બંદર પણ હશે એમ કહી શકાય મિત્રો. તો એથી આપણે આગળ જોઈએ છીએ. હુમાયુનો મકબરો, તમને મિત્રો યાદ હશે ચોથા પાઠની અંદર આપણે જે મુઘલકાલીન સાહિત્ય ભણ્યા હતા એમાં આખું મેં તમને વંશાવલી તમને સમજાવી દીધી કે આપણા દેશમાં મુઘલ વંશની સ્થાપના કરનાર બાબર અને બાબરનો પુત્ર હુમાયુ, યાદ છે ને, હુમાયુનો પુત્ર અકબર, અકબરનો પુત્ર જહાંગીર, જહાંગીરનો પુત્ર શાહજહાં, શાહજહાંનો પુત્ર ઔરંગઝેબ વગેરે. તો અહીંયા આપણે હુમાયુની વાત કરીએ છીએ. હવે હુમાયુ જે છે, તો હુમાયુનું આકસ્મિક અવસાન થયું એટલે મૃત્યુ થયું, અને આપણે બધા જાણીએ છીએ કે એના કારણે અકબર જે છે એકદમ નાની ઉંમરમાં, એટલે કે 14 કે 15 વર્ષની નાની ઉંમરમાં ભારતનો બાદશાહ બનેલો. તો હુમાયુનું અવસાન થતા, મૃત્યુ થતા, હુમાયુની જે પત્ની હતી હમીદા બેગમ એ હમીદા બેગમે ભારતીય અને ઈરાની કારીગરો બોલાવીને આ હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું મિત્રો. હુમાયુનો મકબરો ઈરાની શૈલીમાં તૈયાર થયેલો છે. કઈ શૈલીમાં? ઈરાની શૈલીમાં તૈયાર કરવામાં આવેલો છે, જે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. અને એમાં પણ લાલ પથ્થર અને આરસ પથ્થરનો સારી રીતે ઉપયોગ કરવામાં આવેલો છે. તો હુમાયુનો મકબરો જે છે એ પણ મુઘલકાલીન સ્થાપત્યમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે એના પછી આપણે જો જોઈએ આગ્રાનો કિલ્લો, તો મિત્રો હુમાયુના મૃત્યુ પછી એનો પુત્ર અકબર, બરાબર, એ બાદશાહ બન્યો. હવે અકબરે આગ્રા યમુના નદીના કિનારે
માફ કરજો, આગ્રા છે યમુના નદીના કિનારે આવેલી તો આપણને ખબર છે. તો એણે આગ્રાના ફરતે એક કિલ્લો બનાવ્યો. 1565માં આ કિલ્લો એને બનાવ્યો. 1565માં જે હિન્દી અને મુસ્લિમ સ્થાપત્યનો નમૂનો ગણવામાં આવે છે. હિન્દી અને એટલે આપણે હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્ય ભારતીય અને બંનેનો સમન્વય કહી શકાય. હવે આ જે કિલ્લો જે છે એની દિવાલો સિત્તેર ફૂટ ઊંચી છે. કિલ્લાની દિવાલો જે છે કેટલા ફૂટ ઊંચી છે મિત્રો? 70 ફૂટ ઊંચી છે. અને એ આખો જે કિલ્લો છે એ કિલ્લાનો ઘેરાવો 1.5 માઇલનો છે. 1.5 માઇલનો છે. આ કિલ્લો લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવેલો છે. અને બહુ મહત્વની વાત તો એ છે આ લાલ પથ્થરોને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે બે પથ્થરો વચ્ચે ક્યાંય પણ તિરાડ જોવા મળતી નથી. એક અદ્વિતીય લાક્ષણિકતા કહેવાય. આપણે ઈંટોમાંથી પણ મકાન બનાવીએ તો બે ઈંટો આપણે મૂકીએ છીએ તો વચ્ચે આપણને બે ઈંટો વચ્ચે એક ઉપર બીજી ગોઠવી વચ્ચે તો આપણે ખબર પડે અહીંથી આ એક અહીંથી આ એક, બરોબર? તો આ કિલ્લો બનાવવામાં એટલી બધી કુશળતા વાપરવામાં આવી છે કે લાલ પથ્થરોને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે, કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે બે પથ્થરો વચ્ચેની તિરાડ પણ ત્યાં આપણને જોવા મળતી નથી. મિત્રો આગળ આ જ કિલ્લાની અંદર અકબરે જહાંગીર મહેલ પણ બનાવ્યો છે. કયો મહેલ મિત્રો? જહાંગીર મહેલ, જે બંગાળી અને ગુજરાતી સ્થાપત્ય કલા એની અંદર આપણને જોવા મળે છે. બંગાળી સ્થાપત્ય અને આપણી આપણું ગુજરાતી સ્થાપત્ય એની અંદર જોવા મળે છે. કયા કિલ્લામાં? જહાંગીર મહેલની અંદર, બરોબર છે. અને એવું કહેવામાં આવે છે કે શાહજહાંએ પોતાના અંતિમ દિવસો જહાંગીર મહેલમાં પસાર કરેલા. ઔરંગઝેબે જ્યારે જહાંગીરને ઔરંગઝેબે જ્યારે શાહજહાંને પોતાના પિતાને જ્યારે કેદ કર્યા અને પોતાના હાથમાં સંપૂર્ણ સત્તા લઈ લીધી ત્યારે ઔરંગઝેબે શાહજહાંને આ જહાંગીર મહેલમાં કેદ રાખેલા, બરોબર? એટલે અને એની પાછળનું રીઝન પણ એવું જ હતું મિત્રો કે શાહજહાંની ઈચ્છા એવી હતી કે એને એવી જગ્યાએ રાખવામાં આવે કે જ્યાંથી એ તાજમહેલને જોઈ શકે, જ્યાંથી એ તાજમહેલને જોઈ શકે, બરોબર છે? એવી એની ઈચ્છા હતી. તો એવી રીતે આ મહેલમાં એને ગોઠવવામાં આવેલા. આજે પણ જહાંગીર મહેલની અંદર બરાબર એ સ્થળ છે જ્યાં શાહજહાંને કેદ કરવામાં આવેલા અને એની એના ચરુખામાંથી ડાયરેક્ટ સીધે સીધો તાજમહેલ દેખાય છે. એટલે શાહજહાંની ઈચ્છા એવી હતી કે ભાઈ ભલે હું કેદ થયો વગેરે, બરોબર છે, પણ હું જે મુમતાજ મહેલ જે છે બરોબર એની યાદમાં જ મારું મૃત્યુ થાય એને જોઈને જ, એટલે કે તાજમહેલને જોઈને. તો આવી રીતે મિત્રો આ આગ્રાના લાલ કિલ્લાની વાત કરી. ફરીથી ધ્યાન આપજો, આગ્રાનો લાલ કિલ્લો જે આગ્રામાં આવેલો છે, યમુના નદીના કિનારે આગ્રા આવેલો છે ઉત્તર પ્રદેશની અંદર. 1565માં અકબર દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવેલું, જે હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યની અસર એની પર સ્પષ્ટ જોવા મળે છે. મિત્રો આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચાઈ ધરાવે છે. કિલ્લાનો ઘેરાવ 1.5 માઇલનો છે. આ કિલ્લો લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવેલો છે અને એમાં લાલ પથ્થરો એવી રીતે ગોઠવવામાં આવેલા છે કે બે પથ્થરો વચ્ચેની તિરાડ પણ આપણને જોવા મળતી નથી. આ ઉપરાંત અકબરે આ કિલ્લાની અંદર જહાંગીર મહેલનું નિર્માણ કરાવેલું છે, જેમાં બંગાળી અને ગુજરાતી સ્થાપત્ય કલાની સ્પષ્ટ અસર આપણને જોવા મળે છે. અને શાહજહાંએ આ કિલ્લામાં એટલે કે આ જહાંગીરી મહેલમાં પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા, બરોબર?
तो અહીંયા આપણે વાત કરી આગ્રાના કિલ્લાની, હવે આપણે વાત કરીએ છીએ તાજમહેલ. તો દરેક વિદ્યાર્થીને ખબર હશે તાજમહેલ જે છે એ ઉત્તર પ્રદેશની અંદર આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. યમુના નદીના કિનારે આવેલો છે મિત્રો. એટલું જ નહીં પણ દુનિયાની જે 7 અજાયબીઓ છે એમાંની 1 અજાયબી એ તાજમહેલ છે. તાજમહેલ એ મિત્રો એની સ્થાપત્ય કલા, એની સુંદરતા અને ખાસ કરીને એની દૂધ જેવી સફેદી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. તો આ તાજમહેલ જે છે તો તાજમહેલનું નિર્માણ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું. કોના દ્વારા કરવામાં આવ્યું મિત્રો? શાહજહાં દ્વારા. કેમ? શાહજહાની એક પત્ની હતી જેનું નામ હતું અરજમંદ બાનુ. અરજમંદ બાનુ જે મુમતાજ મહેલ તરીકે જાણીતી હતી. મુમતાજ મહેલ તરીકે ઓળખાતી અરજમંદ બાનુ જેની ખૂબ જ પ્રિય પત્ની હતી. કેમ કે રાજા તો ઘણી બધી પત્નીઓ હોય, બરાબર છે, બેગમ. હવે જેનું 1630માં મૃત્યુ થયું. કોનું મૃત્યુ થયું? મુમતાજ મહેલ. એટલે એની ઈચ્છા હતી કે એવો ભવ્ય મકબરો બનાવવામાં આવે કે જે વિશ્વ પ્રસિદ્ધ બને અને સાથે સાથે સમગ્ર વિશ્વમાં મુમતાજ મહેલનું જે નામ છે અમર બની જાય. ઓકે, બરાબર છે. હવે આ મકબરો કોને કહેવાય એ સમજજો. અગાઉ પણ મેં શિલ્પ અને સ્થાપત્ય કલાની અંદર પણ તમને સમજાવેલું મકબરો એટલે શું. તો ખાસ કરીને મુસ્લિમ ધર્મની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે, બરાબર છે, તો એને દફનાવવામાં આવે છે, એની ઉપર કબર બનાવવામાં આવે છે. હવે જે વ્યક્તિની કબર છે એ કબરની આસપાસ ઉપર એની યાદગીરી માટે જે બાંધકામ કરવામાં આવે છે તેને મકબરો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન આપજો, બરાબર છે, કે કબર ઉપર જે વ્યક્તિની કબર છે એ વ્યક્તિની યાદગીરી માટે એ કબર ઉપર જે કંઈ બાંધકામ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? મકબરો કહીએ છીએ. તો તાજમહેલ છે ને એક મકબરો છે. ફરીથી ધ્યાન આપજો, તાજમહેલ એ શું છે મિત્રો? એક મકબરો છે. તો આમ 1630માં એનું મૃત્યુ થયું એટલે 1631માં તાજમહેલનું નિર્માણ કાર્ય શરૂ થયું, શરૂ કરવામાં આવ્યું. ક્યાં સુધી? 1653 સુધી પૂર્ણ થયું. કુલ 22 વર્ષ થયા. તાજમહેલ બનાવતા કેટલા વર્ષ લાગ્યા મિત્રો? 22 વર્ષ. આથી તમે હિસાબ કરો, આજથી 450 વર્ષ પહેલા તાજમહેલ બનાવવામાં આવ્યું. આજથી 450 વર્ષ પહેલા તાજમહેલ બનાવવામાં આવ્યું. સમજો, એ સમયે તાજમહેલ બનાવવામાં 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એવું અનુમાન કરવામાં આવે છે. તો એ સમયગાળાના 4.5 કરોડ રૂપિયા એટલે અધધ કહેવાય. હવે આ મહેલ, આ મકબરો બનાવવા માટે આપણા ભારતીય શિલ્પીઓ ઉપરાંત તુર્કી, અરબી અને યુરોપીય શિલ્પીઓને પણ બરાબર બોલાવવામાં આવેલા અને આ બધા દ્વારા આ તાજમહેલનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું. તાજમહેલ જે છે એ સંગમરમર નામના આરસમાંથી
આરસ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલો છે. સંગમરમર એકદમ સફેદ આરસ, બરાબર, ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે આરસ પથ્થરોમાં. તો સંગમરમરમાંથી એ આરસ, સંગમરમર નામના આરસ પથ્થરમાંથી તાજમહેલનું નિર્માણ કરવામાં આવેલું છે, માટે એ દૂધ જેવી સફેદી ધરાવે છે. એટલું જ નહીં પણ તાજમહેલ છે એની આગવી સ્થાપત્ય કલા માટે પણ વિશ્વમાં જાણીતો છે. હવે તાજમહેલની રચના એવી રીતે કરવામાં આવી છે કે ઉત્તરથી દક્ષિણ એ ચોરસ છે, એટલે તાજમહેલની કોઈ પણ બાજુ તમે જાઓ અને કોઈ પણ બાજુથી તમે તાજમહેલને જુઓ તો એક જ સરખું તમને લાગે. મિત્રો, તો ઉત્તરથી દક્ષિણ છે એ ચોરસ છે, એટલે કે ચોરસ, બરોબર છે. અને બહુ મહત્વની વાત એ છે કે એ તાજમહેલની બિલકુલ વચ્ચે મુમતાજની કબર આવેલી છે. મુમતાજની કબર આવેલી છે. એ કબરની ચારે બાજુ અષ્ટકોણીય જાળી છે, પથ્થરમાંથી બનેલી, પથ્થરમાંથી બનેલી અષ્ટકોણીય જાળી છે. અને એ જાળીની એક મહેરાબ ઉપર એક પંક્તિ લખેલી છે. શું લખેલું છે? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તમારામાંથી જેણે તાજમહેલ રિયલમાં જોયો હશે અથવા તો જેણે સિરિયલોમાં, કોઈ એપિસોડમાં, ટીવી ફિલ્મોમાં તાજમહેલ આપણે જોયો, જો તાજમહેલની સુંદરતા માટે જાણીતો. તાજમહેલની ચારે બાજુ સરસ મજાના બગીચાઓ છે, ગાર્ડન છે, ફુવારાઓ છે, એ પણ તાજમહેલની સુંદરતામાં અનેક ગણો વધારો કરે છે. તો આમ તાજમહેલ જે છે એ તાજમહેલ વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. તાજમહેલે વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે, એટલે તાજમહેલ એ સમગ્ર ભારત માટે વારસાનું એક ઉત્તમ સ્થળ કહી શકાય. અને એમાં ખાસ કરીને અજાયબી છે, બરોબર છે, એટલે આપણા માટે તો અનેક ઘણા ગૌરવમાં વધારો થઈ શકે છે. તો આ એક બોર્ડમાં આપણને વારંવાર પૂછાતો પ્રશ્ન છે, તાજમહેલ વિશે સમજૂતી આપો, ટૂંકનો જ લખો, વગેરે 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 અલગ અલગ રીતે પૂછાય છે. મિત્રો, તો આ પ્રશ્ન આપણે ખાસ તૈયાર કરવાનો રહેશે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ છીએ ત્યારે નવા પોઈન્ટથી આપણે શરૂઆત કરીશું. અસ્તુ.